આઈપીએલ 2024માં ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતની ટીમ ચાલુ સિઝનની પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. તો બીજી તરફ કોલકાતાનું ટોપ 2માં સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં ગત રોજ સોમવારે સાંજથી રાત સુધી વરસાદ પડ્યો હતો, ત્યારે આવી સ્થિતિમાં અંપાયર અવેરે બંને કેપ્ટન સાથે ચર્ચા કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ટીમને એક એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ મેચમાંથી એક પોઈન્ટ સાથે KKR 19 પોઈન્ટ પર પહોંચી ગઈ છે, જ્યારે ગુજરાતના માત્ર 11 પોઈન્ટ છે અને ટીમની 16મી મેના રોજ સનરાઈઝ હૈદરાબાદ સામે જીત્યા બાદ પણ માત્ર 13 પોઈન્ટ સુધી પહોંચી શકે, જે ક્વોલિફિકેશન માટે પૂરતું નથી. તો બીજી તરફ કોલકાતાએ ટોપ 2માં રહેવાની પુષ્ટિ કરી છે, કારણ કે પોઈન્ટ ટેબલમાં કોઈ પણ બે ટીમ હવે 19 કે તેથી વધુ પોઈન્ટ મેળવી શકશે નહીં. અત્યારે રાજસ્થાન પાસે 20 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.